માં સ્વાગત છે જય દ્વારકાધીશ જય માં બેઠા અને શુભ પ્રભાત. આઈ હોપ કે તમે બધા મજામાં આવો. કેમ છો? મજામાં છો ને? કેવી બધી આને હા તમને તૈયારી હારી હાલે છે ને? નથી નો તણ એક જ કાલે તમે જોયું હશે તો કાલે અમે મૂવી જોવા ગયા હતા તો એના જેવું નહીં ને ના આવડતા. બાકી એન્જોય. તો અત્યારે વાગી ગયા છે 9:15 અને બહાર છે ને તપ તો પડે જ છે, તપ બંધ થતો નથી. ને અમારે આજેથી તૈયારી ચાલુ થઈ છે, મારા માએથી તૈયારી ચાલુ કરી દીધી છે. તો હવે આપણે વાત કરીએ જય શ્રી કૃષ્ણમાં. હલો, જય શ્રી કૃષ્ણ. મારા બધાને કેમ છો? મજામાં ને? મજામાં જી હો. અને જો હાય તમને તૈયારી મીઠા કરવા મે. ઓ અચ્છા, આ શું છે? તેલ છે? ઘી છે? ના ના, ગોગીના તેલ ના હોય, આ ઘી છે. ઘી છે કા? હા. અહીંયા કયા ભાઈ ને ખબર છે? અહીંયા ખાવામાં સમજી છે, બીજું તો કઈ સમજતા નથી. ઘી છે, પછી એમાં લોટ નાખી. હા. અને હેકા હે, બરાબર? હા. અને હેકા હે, પછી કાજુના કટકા કરી લીધા આપણે. હા. તમારે કેટલી ના જવાનું હોય? હા, હું તો મને બધા કીધા રાખે કે રોડ માપે, રોડ માપે. જો જો ભાઈ, બોલતી બંધ થઈ ગઈ માર માની. ના, આજ રવિવાર છે ને એટલે સત્સંગનો ગોબર ખાન જાવ. અચ્છા, એવું છે. તો આને લોટ કેમ નાખ્યો? લોટ નાખીને ઘીમાં હેકાય ને. અચ્છા, ઘી નાખીને પછી એમાં લોટ નાખી પછી હેકાય? લે, લોટ હેકાવા માંડ્યો છે માર માં હેકે. તો આમાં એવું છે ભાઈ, અત્યારે અમે કોઈ ખાતા નથી, પણ મારા માની વાત સાચી છે. કદાચ કોઈ મહેમાન આવી જાય, કરી જાય, તો પછી દેવા કામ લાગે અને જે આયલું આવે છે તો એને આપણે પૂરું કરવાનું હોય છે, બરોબર. અને ને આજે સાંજે કે કાલ સવારે બેન ને ભાણુભાન બે આવવાના છે, મજા આવશે. ભાણુભાઈ ભેગી મસ્તી કરવાની, બરોબર. તો આ મારમાં મુંથાર કરી લઈએ. અને આજે એમાં બીજું કઈ કરવાનું છે? ખાલી મુંથાર નું છે ના? આજે ફરાળીઓ સેવડો થોડો કરવાની ઈચ્છા છે ને, થોડી ફાફડા પૂરી કરી, બાકી બીજું કઈ નથી. અચ્છા, એવું છે કા? તો આ સંભ્રાતી થી ચેવડો કરી લીધો છે? ઈ ભાઈ તા બોલો કર્યો, પણ આ ફરાળી કરવાનો છે. ફરાળી કરવાનો છે કા? ફરાળી કરવાનો છે. થઈ જાય એટલે મસ્ત મજા ને ખાવાની મજા આવી ગયો. એટલે ભાઈ પેંડા ને એવું કઈ ના ભાવે, પણ આવું છે ને પારું પારું હું કઈ કઈક વાર ખાયા રાખું એટલે મને મજા આવે. તો આજનો આપણો સુવિચાર બાકી છે, તો સુવિચાર છે ને મારે જે જવાનું બાકી છે ને મેં વાંચ્યો નથી, હજી મજા આવે તો હું એમાં ઘણા બધા વાંચું, પણ એમાંથી જે મોજ આવે ને એ જ કહું. આમ જોઉં તો તપ તો જો, આમાં બહાર નીકળવું તો થોડુંક અઘરું લાગે છે મને. હાય સુરેશ દાદા, ક્યાં છે? દેખાતા નથી. હાલો, તો છે ને અત્યારે મારે હજુ રીલ્સ અપલોડ કરવાની છે, તો પછી રીલ્સ અપલોડ કરીને તમને મળું. ચાલો, તો અત્યારે છે ને તમને દેખાડતો હતો એમ કે મારમાં લોટ ને બધું શેકતા હતા, મુંથાર છે ને બધી રીતે કમ્પ્લીટ થઈ ગયું છે ને મારમાં પાડી રહ્યા છે ઢેપલા. તો આપણે એને ચાખવાનું, માતાજીને આપણે અર્પણ કરી દીધો. હું જોઈ દઉં. એ વાહ, મસ્ત થઈ ગયો, મસ્ત બની ગયો. તે માતાજીને ધરી દીધા? માં ના, જે ડીશ ને બધું લીધું ધરવાનું. હા, પછી તારે સાફ હોય તો સાફી લે. તો માતાજીને ધરી દો, તો પછી હું ચાખતો થાઉ. હાલો, માતાજીને છે ને મુંથાર ધરી દે ને પછી ભાઈ ગ્રહણ કરે છે, ગ્રહણ કરે છે કેવા ભાઈ ના, પછી હું તમને એનો રિવ્યુ કહું ને મારું જવું છે. જો ભાઈ, માતાજીને છે ને મારમાં ધરી દીધા એટલે હવે મારે ખાવાનું છે ને આપણી ગાડીની ચાવી લઈ લીધી છે માતાજી પાસે જરા કામમાં. મારમાં છે ને ધ માં રેડી. હવે જો હાલો, તો હવે છે ને હું ચાખી લઉં જરાક. વાહ વાહ, મોજ આવી ગયું. હલો, હું ક્યાં અંદર મૂક્યો ને તો પાણી પાણી થઈ ગયું.
બહુ મસ્ત બેના માં બીજી રીતના પાણી જેમ મોઢા મૂકો ને પાણી થઈ જાય, મજા આવી ગઈ ખાવાની. ને અત્યારે તમને એમ થતું હોય કે તમારો ભાઈ કઈ બાજુ નીકળી પડ્યો, મારે એમાં એવું છે કે તમારા માટે એક સરપ્રાઈઝ છે કે હું ત્યારે રિવીલ કરીશ જ્યારે મારો ઘર છે ને, મને એમ થાય કે એક વસ્તુ વગર સૂનું સૂનું લાગે છે, તો આપણે એ વસ્તુ કરવા જવાનું છું. તો અત્યારે હું હાલમાં, આજે તો રવિવાર છે, બાકી કંઈ નક્કી નથી, 12 વાગ્યા સુધી કદાચ, હજી તો 11:15 જેવું થયું છે, 1.25 કલાક આપણે આપણી પાસે છે બરાબર, ઓનલી ફોર. તો હવે એમાં એવું છે કે ત્યાં જઈને જો ખુલ્લું હશે ને તો આ વસ્તુ આપણે કરાવવાની છે. મારો અર્થ એવો છે કે જન્માષ્ટમી પહેલાં થઈ જાય, હવે 3-4 દિવસ જ રહ્યા છે, તો થઈ જાય તો બધે સારું, ત્યારે હું તમને બતાવીશ બરાબર. અત્યારે હું નીકળું છું, નીકળી તો ગયું છું પણ ત્યારે મળીએ. ચાલો જો માલ આવી ગયો, હાલ બધા છે ને, નાના નાના છે બધા, મોટા થઈ જાય ને 1.5-2 લાખ ના થવાના છે બધા. મહેનત સફળ જવાની છે ઓલા ભાઈની. તો હાલો આપણે છે ને હવે ફટાફટ ત્યાં પહોંચીએ ને મળીએ ત્યાં આગળ જ. ભાઈ હું તો ઓલું તમને એક સરપ્રાઈઝની વાત કરતો હતો કે ભાઈ જન્માષ્ટમી પર મારા ઘરમાં એ ના હોય તો મને સૂનું લાગે છે, ભાઈ વસ્તુ શક્ય થાય એમ નથી. કારણ કે ભાઈ મને એવું કીધું કે 1 અઠવાડિયાની વાર લાગે એમ છે, કારણ કે 1 અઠવાડિયા પછી વસ્તુ શક્ય છે. તો શું કરું, તો પછી હું એમને પાછો આવતો રહ્યો છું, હવે વિચારધારણા કરું કે હું કરું કે હું ના કરું. તો એમાં છે તો હવે આગળ જોઉં કે હવે શું થાય શું ના થાય. અત્યારે જો મસ્ત મજાનું ખાઈ લીધું, મૂંથાર બુંથાર ને શાક ને રોટલી સાથે છાશ વગર ના હાલે, બધાને બીજું વ્યસન હોય એમ મને છે ને છાશનું બહુ, છાશ ને દહીંનું. તો અત્યારે છે ને પાછા આરામ કરી લીધો, ને અત્યારે પાછો આજ છે રવિવાર, તો આજ સુરતની અંદર એટલી ટ્રાફિક હોય ને એની વાત ના પૂછો. તો આજે જવાનું છે વહેલું દૂધ ભરવા, તો ફટાફટ પાછો 5 વાગે તો પાછો હાજર થઈ જાઉં બરાબર, અને 1.25 લિટર દૂધ ભરું છું. છું ને હોશિયાર છું, મારાથી વધારે ઘણા ભરવાવાળા છે, પણ હું 1.25 લિટર દૂધ ભરું છું. તો હાલો હું ફટાફટ જાય આ તબેલે દૂધ લઈને ઓલા તબેલે પહોંચું, ત્યાંથી ફટાફટ ભરી નીકળું. ચાલો તો તમે આગળ બની રહેજો.